हेलो फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल डिप्लोमा मेकेनिकल ई लर्निंग। फ्रेंड्स, अगेन हूँ आवी गयो छूँ मेन्युफेक्चरिंग सीस्टम बे मार्क्स इम्पोर्टंट क्वेश्चन साथ। पहला पार्ट वन जो वीडियो हो तो अंदर आप फ्रेंड्स डिस्कस करेलू 14 क्वेश्चन्स जो वेरी वेरी इम्पोर्टंट क्वेश्चन्स है, 2 मार्क्स क्वेश्चन्स जो क्वेश्चन नंबर 1 अंदर तमने पूछाय है। अने साथे साथे बीजा जेने रिलेटेड क्वेश्चन्स छे ए पण मैं कीधेला हता। तो आई होप तमे वीडियो जोयेलो छे। तो जे स्टूडेंट्स ए वीडियो नथी जोयेलो तो ऊपर आई बटन ऊपर अत्यारे ज क्लिक करो, त्यां आगळ तमने वीडियो जोवा मळी जशे, प्लेलिस्ट जोवा मळशे मेन्युफेक्चरिंग सिस्टम सब्जेक्टनो, एमां ए वीडियो अवेलेबल छे। तो वीडियो जोई लो, एमां ए पण समजाव्युं छे कि क्वेश्चन नंबर 1 जे छे तमारो शॉर्ट क्वेश्चन्स वाळो जे छे एनुं इम्पोर्टन्स केटलुं छे। तो पहला पार्ट 1 कम्प्लीट करी देजो फ्रेंड्स, अने पछी आ पार्ट 2 नो वीडियो जोजो। ओके, जो फर्स्ट टाइम आपणे आपणी चैनल साथ जोड़ायेला छे, मेन्युफेक्चरिंग सीस्टमनी आ जे सीरीज आपणे स्टार्ट करेली छे ए जो जो फर्स्ट टाइम जोता होय एमनी माटेनुं छे। जे लोकोए ऑलरेडी फर्स्ट वीडियो जोयेलो छे तो आई होप तो ए लोकोए जे फर्स्ट वीडियोमां मैं जे साथे साथे क्वेश्चन्स कीधेला हता ए तमे नोट करी लीधा हशे अथवा टीक करी लीधा हशे। ओके, तो आपणे फटाफट आगळना क्वेश्चन्स जे छे आपणे सॉल्व करी लईए, अने लास्ट सुधी मारी साथे बनेला रहेजो बिकॉज लास्टमां हूँ तमने कहीश के कई रीते तमे आ जे PDF छे एनो एक्सेस तमे लई शको। હવે એની હું રીત કહીશ તમને કઈ રીતે તમે કરી શકશો। ઓકે, તો અગેન એઝ પર અવર પ્રોસિજર બુક અને બોલપેન અથવા તમારી ટેક્સ્ટ બુક જે છે તમે સાથે રાખો, અને ફટાફટ મારી સાથે તમે પણ ઇમ્પોર્ટન્ટ જે છે એ નોટ કરતા રહ્યો। તો આપણે ઓલરેડી 14 ક્વેશ્ચન્સ જે છે એ ફ્રેન્ડ્સ આપણે સોલ્વ કરેલા પ્રીવિયસ પાર્ટ 1 વિડીયોની અંદર। આપણે હવે 15 ક્વેશ્ચન્સથી સ્ટાર્ટ કરશું। તો 15 ક્વેશ્ચન છે ક્લાસિફાય રોબોટ સેન્સર્સ। ઓકે, તો આમાં ફ્રેન્ડ્સ એક થોડી ભૂલ એ થઈ છે કે જે મેં ઇમેજ મૂકેલી છે જે બનાવીને, ઓકે, તો એમાં થોડું ઇશ્યુઝ આવી ગયા છે અને પ્રોપર દેખાતું નથી, પણ હું એ તમને જણાવી દઈશ કે શું શું છે। તો ક્લાસિફાય રોબોટ સેન્સર્સ, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મેં આગળ રોબોટની ડેફિનેશન વખતે કીધું હતું ક્લાસિફાય રોબોટ્સ પૂછાય છે, સાથે સાથે ક્લાસિફિકેશન ઓફ રોબોટ સેન્સર્સ, રોબોટમાં જે સેન્સર્સ યુઝ થાય છે એ પણ એનું પણ ક્લાસિફિકેશન બહુ પૂછાય છે। ઓકે, અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાં તમારે જસ્ટ આ એક ટેબલ જ યાદ રાખવાનું છે, યાદ રાખી લેશો દેટ ઇઝ મોર દેન ઇનફ 2 માર્ક્સ માટે। તો સેન્સર્સ બેઝિકલી 2 ટાઈપના હોય છે, એક્સટર્નલ સેન્સર્સ અને ઇન્ટરનલ સેન્સર્સ। જે બહાર સેન્સર હોય એને એક્સટર્નલ કહેવાય, ઇન્ટરનલ એટલે અંદરના સેન્સર્સ। એક્સટર્નલ સેન્સર્સ 2 ટાઈપના આવે, કોન્ટેક્ટ ટાઈપ અને નોન કોન્ટેક્ટ ટાઈપ। ઓકે, કોન્ટેક્ટ ટાઈપ જે સેન્સર્સ આવે એ કયા આવે, તો ટેક્ટાઇલ સેન્સર્સ અને ટોક સેન્સર્સ। કોન્ટેક્ટ સેન્સર એટલે જેમાં તમારે સિસ્ટમને ટચ કરાવવું પડે, સેન્સરને ફિઝિકલી ટચ કરવું પડે સેન્સરને, તો એ તમને આઉટપુટ રીડિંગ આપે। તો એમાં 2 ટાઈપના આવે, ટેક્ટાઇલ સેન્સર્સ અને ટોર્ક સેન્સર્સ, અને નોન કોન્ટેક્ટ એટલે જેમાં સેન્સરને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી, દૂરથી પણ રીડિંગ લઈ શકે છે, તો એમાં આવે તમારે ન્યુમેટિક સેન્સર્સ, અલ્ટ્રાસોનિક સેન્સર્સ, પ્રોક્સિમિટી સેન્સર્સ અને ઓપ્ટિકલ સેન્સર્સ। અગેન હું નામ બોલી દઈશ, કોન્ટેક્ટમાં તમને રીડેબલ ન હોય તો ટેક્ટાઇલ સેન્સર્સ, TAC TILE એન્ડ ટોર્ક સેન્સર્સ। નોન કોન્ટેક્ટ જે છે ટાઈપ સેન્સર્સ એની અંદર આવે છે ન્યુમેટિક, અલ્ટ્રાસોનિક, પ્રોક્સિમિટી સેન્સર્સ, PROXIMITY, પ્રોક્સિમિટી એન્ડ ઓપ્ટિકલ સેન્સર્સ। રિગ્રેટ, સોરી ફોર ધીસ ઇન્કન્વિનિયન્સ, આ ઇન્કન્વિનિયન્સ લીધે સોરી, બટ કોઈક ઇશ્યુને લીધે આનું જે ક્વોલિટી છે એ થોડી ખરાબ થઈ ગઈ છે, બટ અહીંયા આગળ મેં તમને બધા નામ કહી દીધા છે તો તમે નોટ કરી લેજો। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ, લિસ્ટ એપ્લિકેશન ઓફ સર્વો મિકેનિઝમ। સર્વો મિકેનિઝમ રિલેટેડ પણ બહુ બધા ક્વેશ્ચન્સ તમને 3-4 માર્ક્સમાં જોવા મળતા હોય છે, 2 માર્ક્સમાં બહુ ઓછા જોવા મળતા હોય છે। તો સર્વો મિકેનિઝમની એપ્લિકેશન ક્યાં ક્યાં છે, તો કટિંગ ટૂલ્સ ફોર ડિસ્ક્રીટ પાર્ટ મેન્યુફેક્ચરિંગ। ઓકે, સર્વો મિકેનિઝમ ક્યાં યુઝ થાય છે, ઓલમોસ્ટ દરેક ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડની અંદર યુઝ થાય છે। એમાં મેઇન ફિલ્ડ્સ કયા કયા છે, તો કટિંગ ટૂલ્સ જે છે પાર્ટ મેન્યુફેક્ચરિંગમાં યુઝ થતું હોય એમાં સર્વો મિકેનિઝમ આવે, રોલર્સ ઇન શીટ્સ, વેબ પ્રોસેસીસ, એલિવેટર્સ, ઓટોમોબાઈલ, મશીન ટૂલ્સ, એરક્રાફ્ટ એન્જિન, રોબોટ, આ બધાની અંદર તમને સર્વો મિકેનિઝમની એપ્લિકેશન જોવા મળશે। અગેન આમાં 5-6 નામ તમે યાદ રાખી લેશો, 2 માર્ક્સ કન્ફર્મ। ઓકે, પછી આવે છે નેક્સ્ટ, ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ માઇક્રો કંટ્રોલર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન બહુ બધી વાર રિપીટ થાય છે, માઇક્રો કંટ્રોલરનું બ્લોક ડાયાગ્રામ, તો આ તમારી બુકનો જ ઇમેજ છે, બુકમાં ઇમેજ આપેલી છે, તો આખો બ્લોક ડાયાગ્રામ છે જે તમારે ડ્રો કરવાનો હોય છે, વેરી ઇઝી, એકદમ ઇઝી છે, અને તમે આમાંથી ડેફિનેટલી તમારા 2 માર્ક્સ જે છે એ કવર કરી શકશો। નેક્સ્ટ આવે છે, અગેન આ ક્વેશ્ચન તમને 3-4 માર્ક્સમાં પણ એક્સપ્લેનેશનમાં વેરિયન્ટ ટાઈપ અને જનરેટિવ ટાઈપ CAPP પૂછાતું હોય છે, એનું ડિફરન્સ પણ તમને 3-4 માર્ક્સની અંદર પૂછાતું હોય છે, તો ત્યાં આગળ તમે આની પ્રિપેરેશન તો કરવાના જ છો, પણ 2 માર્ક્સ માટે આપણે 2 કે 3 પોઈન્ટ ખાલી સમજી લઈએ ફટાફટ।
तो वेरियंट टाइप ने जनरेटिव टाइप कॉम्प्यूटर एडेड प्रोसेस प्लानिंग CAPP मीन्स कॉम्प्यूटर एडेड प्रोसेस प्लानिंग તેમાં તમારે શું હોય છે કે ભાઈ વેરિયન્ટ ટાઈપમાં શું હોય કે જે પ્રોસેસ પ્લાન બનાવવામાં આવે બરાબર એ કોઈ પહેલાંનો કોઈ સિમિલર પાર્ટ હોય એનો જે પ્રોસેસ પ્લાન બનેલો હોય એને ઉઠાવી એમાં થોડા ઘણા ચેન્જીસ કરી અને નવો પ્રોસેસ પ્લાન બનાવવામાં આવે એટલે એને વેરિયન્ટ ટાઈપ કહેવાય છે. જૂના પ્રોસેસ પ્લાન હોય તમારે અત્યારે જે પાર્ટનો પ્રોસેસ પ્લાન બનાવવાનો છે એને સિમિલર કોઈ બીજો પાર્ટ હોય એ પાર્ટને પ્રોસેસ પ્લાન તમારી પાસે રેડી અવેલેબલ હોય એમાં થોડા ઘણા ચેન્જીસ કરીને તમે પ્રોસેસ પ્લાન બનાવી દો. દેટ ઇઝ વેરિયન્ટ ટાઈપ કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાન. જનરેટિવ ટાઈપ જે CAPP આવે છે એની અંદર કોઈ પાછલા એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ તમારે ચેક કરવાની જરૂર નથી. ટોટલી નવો કોમ્પોનન્ટ છે અને એની માટે ટોટલી નવું જ કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ બનાવવામાં આવે છે તો એને જનરેટિવ ટાઈપ CAPP કહેવાય છે. જનરેટિવ ટાઈપ કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. વેરિયન્ટ ટાઈપ છે એ શું કરે છે, એક્ઝિસ્ટિંગ પ્રોસેસ પ્લાન જે સિમિલર કમ્પોનન્ટના હોય એનો યુઝ કરે છે, જ્યારે આ કોઈ એવા એક્ઝિસ્ટિંગ પ્લાનનો યુઝ કરતું નથી. સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, આ જે છે એ સિમિલર પ્રોડક્ટ્સ હોય, સેમ પ્રોડક્ટ આની પહેલાં તમે કરેલા હોય એની જેવા જ પ્રોડક્ટ્સ હોય એનું જ તે ખાલી કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાન બનાવી શકશે. ટોટલી નવા પ્રોડક્ટનું પ્રોસેસ પ્લાન બનાવવું વેરિયન્ટ ટાઈપથી પોસિબલ નથી. જ્યારે જનરેટિવ ટાઈપ કોમ્પ્યુટેટેડ પ્રોસેસ પ્લાનિંગથી તમે કોઈ એક્ઝિસ્ટિંગ સિમિલર પાર્ટ હોય કે નવો પાર્ટ હોય, ટોટલી નવી ડિઝાઇન હોય, ગમે તેવી ડિઝાઇન હોય, એની માટે તમે પ્રોસેસ પ્લાન બનાવી શકશો વિથ ધ હેલ્પ ઓફ જનરેટિવ ટાઈપ કોમ્પ્યુટેટેડ પ્રોસેસ પ્લાનિંગ. ઓકે, તો આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. આખો ડિફરન્સ મેં અહીંયા આગળ પણ દેખાડેલો છે, તમે નોટ પણ કરી લીધો હશે આઈ હોપ. નેક્સ્ટ હવે વોટ ઇઝ પ્રોડક્ટ લાઈફ સાયકલ. તો મેં આગળ જ્યારે ટેકનોલોજીકલ લાઈફ સાયકલ આવી હતી ત્યારે મેં કીધું હતું કે આમાં એક પ્રોડક્ટ લાઈફ સાયકલ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં મેં આમાં તમને ખાલી ડેફિનેશન પૂછી છે વોટ ઇઝ પ્રોડક્ટ લાઈફ સાયકલ, વેરી ઇમ્પોર્ટન્ટ. આની સાથે સાથે આની ફિગર જે છે ફ્રેન્ડ્સ, જેમ ટેકનોલોજી લાઈફ સાયકલની ફિગર હતી એમ આની પણ એક ગ્રાફ જેવું આવે છે પ્રોડક્ટ લાઈફ સાયકલનું, એ પણ તમારે ખાસ કરી લેવાનું. બીકોઝ એ બી તમને બે માર્ક્સની અંદર ટેકનોલોજી લાઈફ સાયકલનું જેમ ફિગર પૂછેલી હતી એમ આની પણ પ્રોડક્ટ લાઈફ સાયકલની પણ ફિગર પૂછી શકે. તો પ્રોડક્ટ લાઈફ સાયકલ શું છે કે ભાઈ જ્યારે કોઈ પ્રોડક્ટ પહેલીવાર માર્કેટમાં આવે ત્યાંથી લઈને એટલે મીન્સ માર્કેટમાં આવે મીન્સ પહેલીવાર કસ્ટમરને ઇન્ટ્રોડ્યુસ થાય ત્યાંથી લઈને ટોટલી આખું એ ડિક્લાઇન થઈ જાય, આઉટડેટેડ પ્રોડક્ટ થઈ જાય ત્યાં સુધી એનું જે આખું ટાઈમ પીરિયડ હોય એને કહેવાય એની પ્રોડક્ટ લાઈફ સાયકલ. બરાબર, અગેઇન પ્રોડક્ટ લાઈફ સાયકલ શું છે કે પ્રોડક્ટ પહેલીવાર માર્કેટમાં આવે, કસ્ટમરને ઇન્ટ્રોડ્યુસ થાય ત્યાંથી લઈને એ ડિક્લાઇન થઈ જાય, ટોટલી આઉટડેટેડ થઈ જાય, માર્કેટમાંથી ટોટલી જતો રહે ત્યાં સુધીનો જે ટાઈમ પીરિયડ છે એને કહેવાય પ્રોડક્ટ લાઈફ સાયકલ. પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એના મેઇન ચાર પાર્ટ હોય છે. ઓકે, ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન. ઓકે, આ ચાર મેઇન સ્ટેજ હોય છે પ્રોડક્ટ લાઈફ સાયકલના. આ ખાસ તમારે કરી લેવાનું, પ્લસ એની ફિગર તમારે ખાસ કરી લેવાનું. નેક્સ્ટ, એન્ડલેસ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન લેઆઉટ. આની પહેલાંનો પણ એક ક્વેશ્ચન હતો જેમાં આપણે FMS લેઆઉટ પૂછેલું હતું, તેમાં કન્ફ્યુઝ ન થતા, પ્રોડક્શન લેઆઉટ વસ્તુ અલગ છે. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આમાં પણ તમારે જસ્ટ ચાર નામ યાદ રાખવાના છે, બે માર્ક શોર્ટ શોર્ટ. તો ટાઈપ્સ ઓફ પ્રોડક્શન લેઆઉટ કેટલા છે, તો જોબ પ્રોડક્શન લેઆઉટ, શોપ લેઆઉટ, પ્રોસેસ લેઆઉટ અને એસેમ્બલી લાઇન. તો ચાર નામ તમે યાદ રાખશો. આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર રિપીટ થાય છે ફ્રેન્ડ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને વેરી ઇઝી ક્વેશ્ચન, બે માર્ક્સ તમારા કવર થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ વસ્તુ અમે તમે જે એક્સપ્લેન કરીએ છીએ, આ તમને ફાઇલ દેખાડીએ છીએ, ઓકે, આવી રીતે તમને પ્રિપેરેશન કરાવીએ છીએ, તો એના બે ફાયદા છે. એક તો તમારી પ્રિપેરેશન સારી રીતે થાય છે, તમે રાઈટ ડાયરેક્શનમાં પ્રિપેર કરો છો, અને અમે જેમ પહેલેથી કહેતા આવીએ છીએ ફ્રેન્ડ્સ, હાર્ડવર્કની જરૂર નથી. હવે હાર્ડવર્કનો જમાનો જતો રહ્યો છે, નાવ ઇઝ અ ટાઈમ ફોર સ્માર્ટ વર્ક. અને આનાથી તમે સ્માર્ટ વર્ક કરો છો, તમારું પ્રિપેરેશન તમે સ્માર્ટલી પ્રિપેર કરો છો કે પહેલાં હું 14 માર્ક્સ કવર કરી લઉં પછી બાકીના ક્વેશ્ચન્સ ઉપર ફોકસ કરું, તો દેટ ઇઝ સ્માર્ટ વર્ક. તો એ સ્માર્ટ વર્ક પણ થાય છે, પણ સાથે સાથે તમને એક કોન્ફિડન્સ પણ આવે છે ફ્રેન્ડ્સ, કે તમે આવા આન્સર્સ જુઓ, આ ક્વેશ્ચન્સ જુઓ, આન્સર જુઓ, તો તમને એમ થાય કે ઓકે, ધીસ ઇઝ વેરી ઇઝી, આ પ્રિપેર કરવું બહુ ઇઝી છે ફ્રેન્ડ્સ, અને આમાંથી માર્ક્સ લેવા પણ બહુ ઇઝી છે. તમે જુઓ, બે બે માર્ક્સમાં તમારે ચાર ચાર પાંચ પાંચ નામ ખાલી યાદ રાખવાના છે, તો તમે બે બે માર્ક્સ કવર કરો છો. તો ધીસ ઇઝ વેરી ઇઝી ફોર ગેટિંગ માર્ક્સ. આ માર્ક્સ લેવા માટેની એક બેંક છે, બસ બેંક લૂંટી લ્યો તમે આ વસ્તુ. ઓકે, તો મહેનત ચાલુ કરી દો ફ્રેન્ડ, સ્માર્ટ વર્ક કરો, અમારી સાથે જોડાયેલા રહો. ઓકે, ડિપ્લોમા મિકેનિકલ ઇલર્નિંગ તમને ડેફિનેટલી સારા માર્ક્સ સાથે આપણે 6 semester ક્લિયર કરવાનું છે, અને તમારું કેરિયર એક મસ્ત સ્ટાર્ટ મળે એવી આપણે આશા રાખવાની. એ સાથે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. એનલિસ્ટ ધ બેનિફિટ્સ ઓફ કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શન CAI. કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શનના ફાયદા શું છે, તો
सीएआई तमे करो એટલે ઇન્સ્પેક્શન ને ટેસ્ટિંગ છે એ તમારો 100% કમ્પ્લીટ થાય છે. એસક્યુસી તમે યુઝ કરતા હો એમાં જે ટૂલ્સ આવે એમાં સેમ્પલિંગ કરવું પડે, સેમ્પલ બનાવવા પડે અને પછી તમારે ટેસ્ટિંગ કરવું પડે. જ્યારે સીઆઈએમાં કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શનમાં એવું સેમ્પલ બેમ્પલ પ્રિપેર કરવાના નથી, 100% એક એક કમ્પોનન્ટનું ચેકિંગ થાય. ઓકે, તો એનો એક ફાયદો છે. Inspection during production will be integrated into the manufacturing process rather than requiring the parts to be taken to some inspection area. CAI માં કેવું થાય કે એક અલગ ઇક્વિપમેન્ટ જ હોય, જે મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે સાથે સાથે તમારું મેન્યુફેક્ચરિંગની સાથે સાથે જ ઇન્સ્પેક્શન થતું રહે. એટલે તમારે પ્રોડક્ટને પછી મેન્યુફેક્ચર કર્યા પછી અલગ જગ્યાએ લઈ જઈને એનું ઇન્સ્પેક્શન કરવાનું, ટેસ્ટિંગ કરવાનું એવી જરૂર પડે નહીં. તો ટાઈમ તમારો બહુ બધો બચે છે વિથ હેલ્પ ઓફ CAI. અને થર્ડ ફાયદો કે આમાં તમે નોન કોન્ટેક્ટ સેન્સર્સનો પણ યુઝ કરી શકો છો. ઉપર આપણે સેન્સર્સ જોઈએ કે જેમાં સેન્સર્સને કોન્ટેક્ટમાં આવવાની જરૂર નથી, તેવા નોન કોન્ટેક્ટ સેન્સર્સનો પણ તમે યુઝ કરીને તમારું ઇન્સ્પેક્શન જે છે તમે કમ્પ્લીટ કરી શકો વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. ઓકે, તો આ બેઝિકલી મેઇન 3 ફાયદા છે કોમ્પ્યુટર એડેડ ઇન્સ્પેક્શનના. બહુ રિપીટેડલી ક્વેશ્ચન નથી પૂછાયેલો પણ ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને પૂછાઈ શકે. પછી વોટ આર ધ બેનિફિટ્સ ઓફ GT લેઆઉટ ઇન કમ્પેરિઝન ટુ કન્વેન્શનલ લેઆઉટ? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે GT લેઆઉટના કન્વેન્શનલ લેઆઉટના કમ્પેરિઝનમાં ગ્રુપ ટેકનોલોજી લેઆઉટ જે હોય તમારું પ્રોડક્ટ પ્લાન્ટ લેઆઉટ એના ફાયદા શું છે? ઓકે, તો સૌથી પહેલાં બેટર લીડ ટાઈમ્સ રિઝલ્ટ ઇન ફાસ્ટ રિસ્પોન્સ એન્ડ મોર રિલાયબલ ડિલિવરી. તમારું જે મેન્યુફેક્ચરિંગ ટાઈમ હોય, લીડ ટાઈમ હોય, બહુ ફટાફટ થઈ જાય છે એટલે તમે ફાસ્ટ રિસ્પોન્સ આપી શકો અને ડિલિવરી પણ ફાસ્ટ કરી શકો. નેક્સ્ટ ઉપર આવીએ ફ્રેન્ડ્સ, મટીરિયલ હેન્ડલિંગ ઇઝ રિડ્યુસ કન્સિડરેબલી. આમાં મટીરિયલ હેન્ડલિંગ તમારું ઘટી જાય છે GT લેઆઉટમાં એઝ કમ્પેર ટુ કન્વેન્શનલ લેઆઉટ. આપણે ઉપર GTના આપણે ફાયદા જોયા હતા. ઓકે, એવી જ રીતે આમાં પણ તમારું મટીરિયલ હેન્ડલિંગ જે છે એ ઘણું બધું ઓછું થઈ જાય છે ડ્યુ ટુ પાર્ટ ફેમિલી એન્ડ સેલ્યુલર મેન્યુફેક્ચરિંગ. રોબોટ્સ કેન બી ઇઝીલી યુઝ ફોર મટીરિયલ હેન્ડલિંગ. મટીરિયલ હેન્ડલિંગમાં તમે રોબોટ્સનો યુઝ કરી શકો છો આની અંદર GT લેઆઉટની અંદર. જ્યારે કન્વેન્શનલ લેઆઉટની અંદર રોબોટ્સનો યુઝ કરવો થોડો ડિફિકલ્ટ થઈ જાય છે ડ્યુ ટુ ધ લેઆઉટ પ્લાનિંગ અને લેઆઉટ જે હોય છે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. ત્યારે GTની અંદર તમે ઓટોમેટેડ મટીરિયલ હેન્ડલિંગની અંદર તમે રોબોટ્સનો યુઝ કરી શકો છો. એન્ડ બેટર સ્પેસ યુટિલાઇઝેશન, જગ્યાનો ઉપયોગ સારો એવો કરી શકાય. મેક્સિમમ ફ્લોર સ્પેસનો યુઝ કરી તમે તમારો લેઆઉટ પ્રિપેર કરી શકો. તો આ બધા થઈ ગયા ફ્રેન્ડ્સ ફાયદા ઓફ GT લેઆઉટ એઝ કમ્પેર ટુ કન્વેન્શનલ લેઆઉટ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ ફ્રેન્ડ્સ, લિસ્ટ પ્રોટોકોલ્સ યુઝ ઇન સીમ. સીમમાં કયા કયા પ્રોટોકોલ્સ યુઝ થાય છે? સીમ મીન્સ કોમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. જે તમારા લાસ્ટ ચેપ્ટરની અંદર સીમ બિલ આવે છે એ તમારા 3-4 માર્ક્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આની અંદર પણ આ સીમનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો સીમમાં પ્રોટોકોલ્સ કયા કયા યુઝ થાય છે? તેમાં બેઝિકલી 3 પ્રોટોકોલ યુઝ થાય છે ફ્રેન્ડ્સ. ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન OSI રેફરન્સ મોડલ, ટેકનિકલ એન્ડ ઓફિસ પ્રોટોકોલ TOP એન્ડ ઇનિશિયલ ગ્રાફિક એક્સેસ સ્પેસિફિકેશન IGES. આ 3 પ્રોટોકોલ સીમની અંદર યુઝ થાય છે. તો આ તમારે 3 નામ યાદ રાખશો, 2 માર્ક તમારે કવર થશે. અગેન વેરી ઇઝી. નેક્સ્ટ આવશે ડ્રો બ્લોક ડાયાગ્રામ ઓફ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો ફ્રેન્ડ્સ ઉપર આપણે કંટ્રોલ સિસ્ટમની ડેફિનેશન આપી હતી અને એના જે 2 ટાઈપ્સ છે ક્લોઝ લૂપ અને ઓપન લૂપ, બંનેના બ્લોક ડાયાગ્રામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સના ક્વેશ્ચન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે તમારા 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્લોઝ લૂપનું મેં અહીંયા બ્લોક ડાયાગ્રામ આપેલો છે. ઓપન લૂપનું કંટ્રોલ સિસ્ટમનું બ્લોક ડાયાગ્રામ પણ તમે ખાસ જોઈ લેજો ફ્રેન્ડ્સ, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને એક્ઝામમાં 2માંથી કોઈ પણ એકનું બ્લોક ડાયાગ્રામ તો ડેફિનેટ પૂછાશે જ. તો એ ખાસ તમે કરી લેજો. તો આ બ્લોક ડાયાગ્રામ છે તમારું ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની સ્પેસિફિકેશન છે કે એમાં આ ફીડબેક એલિમેન્ટ્સ આવે છે જે ફીડબેક સિગ્નલ જનરેટ કરી એરર ડિટેક્ટ કરે. ઓકે, જે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર આ તમારે ફીડબેક હોતું નથી. આ તમે આટલું પોર્શન તમે રિમૂવ કરી દો બરાબર, આ ખાલી ઉપરનો પોર્શન જ તમે જુઓ તો ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ફોર ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરાબર, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરાબર, તો એ તમે ખાસ તમે બંનેના બ્લોક ડાયાગ્રામ ખાસ કરી લેજો. એક્સપ્લેન ધ રોલ ઓફ કોમ્પ્યુટર્સ ઇન મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછેલો છે પણ 3 અને 4 માર્ક્સમાં વધારે પૂછાય છે. તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં કોમ્પ્યુટરનો રોલ શું છે? 3 અને 4 માર્ક્સમાં તમારે થોડું વધારે એલોબરેટ કરીને લખવું પડે છે પણ 2 માર્ક્સ માટે તમે 2 પોઈન્ટ લખો, દેટ ઇઝ મોર દેન ઇનફ. કે કોમ્પ્યુટરનો જે રોલ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમનો એ 2 ભાગમાં ડિવાઈડ થાય છે મેઇનલી. ફર્સ્ટ છે કોમ્પ્યુટર મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ઓફ ધ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ.
મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કોમ્પ્યુટરની મદદથી તમે સિસ્ટમને કંટ્રોલ કરી શકો સારી રીતે, એનું મોનિટરિંગ, પ્રોસેસનું મોનિટરિંગ સારું એવું થાય કે જે તમારા આઉટપુટ જોઈએ છે અથવા જે પ્રોડક્ટ્સ તમે મેન્યુફેક્ચર કરો છો એઝ પર યોર ડિઝાયર્ડ પ્લાનિંગ, એઝ પર યોર ડિઝાયર્ડ ડિઝાઇન બને છે કે નહીં એ ચેક કમ્પ્યુટર કરી શકે. એન્ડ સેકન્ડ, મેન્યુફેક્ચરિંગ સપોર્ટ એપ્લિકેશન્સ વિચ ડીલ એસેન્શિયલી વિથ ધ પ્રિપરેશન ઓફ ધ એક્ચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ એન્ડ પોસ્ટ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ. એટલે મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરવાનું કામ, ઓકે, મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરતા પહેલાં જે કોઈ સેટઅપ પ્રિપેર કરવાનું છે, એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ થતી હોય ત્યારે પ્રોસેસ પેરામીટર્સ કંટ્રોલ કરવાનું કામ છે, અને પોસ્ટ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સમાં જે કાંઈ પણ સેટઅપ તમારે જરૂર પડે છે, ઓકે, પ્રિપેરેશન્સની જરૂર પડે છે એ બધું કોમ્પ્યુટર સિસ્ટમ કરી શકે છે. બરાબર, તો આ બે મેઇન રોલ છે. અને હવે જ્યારે 3-4 માર્ક્સમાં આવે ત્યારે તમારે આ જ વસ્તુને એલોબરેટ કરવાનું હોય છે, વધારે વિસ્તારથી તમારે આને લખવાનું હોય છે. નેક્સ્ટ, રાઇટ ધ બેનિફિટ્સ ઓફ ASRS. મેં કીધું હતું ઉપર હતે કે ASRS પણ આવશે આગળ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આની ડેફિનેશન પણ કરી લેવાની. તો ASRS યુઝ કરવાના ફાયદા શું છે? તો મોર એફિશિયન્ટ યુઝ ઓફ ધ ફ્લોર સ્પેસ, સ્ટોરેજ કરવા માટે ફ્લોર સ્પેસનો તમે સારો એવો ઉપયોગ કરી શકો, કાર્યક્ષમ ઉપયોગ કરી શકો, એફિશિયન્ટ યુઝ. એબિલિટી ટુ રિક્લેમ અનયુઝ વર્ટિકલ સ્પેસ, ઊભી જે સ્પેસ હોય છે વર્ટિકલ સ્પેસ એનો તમે સારો એવો યુઝ કરી શકો છો, જે વપરાયેલ બહુ ઓછી વપરાતી હોય છે એનો તમે સ્ટોરેજ માટે સારો એવો યુઝ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ASRS. એ તમે આની ફિગર જોશો તો તમને ખાસો એવો ખ્યાલ આવી જશે. ઇન્ક્રીઝ ઇન્વેન્ટરી સ્ટોરેજ ડેન્સિટી, સ્ટોરેજની ડેન્સિટીમાં તમે ઇન્ક્રીઝ કરી શકો ઇન્વેન્ટરીને, વધારે ઇન્વેન્ટરી ઓછી જગ્યામાં તમે સ્ટોર કરી શકો. ઇમ્પ્રુવડ અર્ગોનોમિક્સ એન્ડ સેફ્ટી, ઓકે, ઓછા એક્સિડન્ટ થાય, અર્ગોનોમિક ડિઝાઇન થાય અને સેફ્ટી સાથે તમે સ્ટોરેજ અને રિટ્રીવલનું કામ કરી શકો. એન્ડ ઇન્ક્રીઝ થ્રુપુટ, એટલે તમારી જે સ્ટોર કરવાનો ટાઈમ છે કે રિટ્રીવ કરવાનો જે ટાઈમ છે એવો ઘણો બધો ઓછો થઈ જાય છે, ઓકે, થ્રુ ધીસ ASRS સિસ્ટમ. તો આ બધા એના ફાયદા છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. મેન્શન ધ ડિફરન્ટ એરિયાઝ ઓફ એપ્લિકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ. ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સનું એપ્લિકેશનના એરિયાઝ કયા કયા છે, તો ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ ક્યાં ક્યાં યુઝ થાય છે, અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ તમને બહુ પૂછાય છે. તો આર્ક વેલ્ડિંગમાં, સ્પોટ વેલ્ડિંગમાં, મટીરિયલ હેન્ડલિંગ, મટીરિયલ ટેસ્ટિંગ, ઓકે, આ ટેન્ડિંગ લખાઈ ગયું છે, ભૂલ છે, ટેસ્ટિંગ આવે, પેઇન્ટિંગ, પીકિંગ, પેકિંગ એન્ડ પેલેટાઇઝિંગ એન્ડ એસેમ્બલી. બરાબર, આ બધા નામ ન યાદ રહે તો એટલીસ્ટ 4 કે 5 તમે નામ યાદ રાખશો, 2 માર્ક્સ તમારા શોર્ટ શોર્ટ છે આની અંદર. અને આ ક્વેશ્ચન પણ તમને બહુ બધી વાર રિપીટ થાય છે GTU ની અંદર, ઓકે, એપ્લિકેશન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ. અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, મેન્શન બ્રીફલી ધ યુઝ ઓફ ગ્રીપર્સ એન્ડ મેન્યુપ્યુલેટર્સ. રોબોટ્સમાં જે ગ્રીપર્સ અને મેન્યુપ્યુલેટર્સ યુઝ થાય છે એનો યુઝ શું છે, ઓકે. તો રોબોટ્સના જેટલા પણ મેઇન પાર્ટ્સ છે ફ્રેન્ડ્સ, એ બધાના યુઝીસ તમે ખાસ કરી લેજો. સેન્સર્સ છે, ગ્રીપર્સ છે, મેન્યુપ્યુલેટર્સ છે, એક્ચ્યુએટર્સ છે, આ બધાના તમે, એન્ડ ઇફેક્ટર્સ છે, આ બધાના તમે યુઝ જે છે એ ખાસ કરી લેજો, ઓકે. આની સાથે સાથે ગ્રીપર્સ જે છે, તો ગ્રીપર્સ જે છે એ શું કરે છે, તો તમારે પીક એન્ડ પ્લેસ કરવા માટે યુઝ થાય, કે તમારે કોઈ એસેમ્બલી કરવી હોય, ઇન્સ્પેક્શન કરવું હોય, કે મશીન ટેસ્ટિંગ કરવું હોય, બધા માટે તમે ગ્રીપર્સનો યુઝ કરી શકો. ઘણા બધા અલગ અલગ ટાઈપના ગ્રીપર્સનું કોમ્બિનેશનનો પણ યુઝ તમે કરી શકો. જ્યારે મેન્યુપ્યુલેટર જે છે એનું શું કામ છે, કે ભાઈ તમારે કોઈ હેવી ઓબ્જેક્ટ લિફ્ટ કરવું હોય, ટુ હોટ ઓબ્જેક્ટ લિફ્ટ કરવું હોય, બહુ મોટો ઓબ્જેક્ટ લિફ્ટ કરવો હોય, તો એક સિંગલ વર્કરથી મેન્યુઅલી ઓપરેટ ન થાય, તો એની માટે તમારો રોબોટનો મેન્યુપ્યુલેટર હોય તો એ આરામથી લિફ્ટ કરી શકે, મેન્યુઅર કરી શકે, હેવી ઓબ્જેક્ટ્સ, ગરમ ઓબ્જેક્ટ્સ લિફ્ટ કરી શકે, બહુ મોટો ઓબ્જેક્ટ હોય તો લિફ્ટ કરી શકે, તો એ મેન્યુપ્યુલેટરનું એ કામ હોય છે, ઓકે. તો આની સાથે સાથે મેં કીધું એમ, બીજા રોબોટના જે પાર્ટ્સ છે એનું પણ તમારે ખાસ યુઝીસ જે છે એ ખાસ તમારે સમજી લેવાનું, ઓકે. તો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ બધા જે નેક્સ્ટ 14 ક્વેશ્ચન્સ હતા એ તમને ક્લિયર થઈ ગયા હશે. હવે મેં કીધું તો એમ ફ્રેન્ડ્સ, લાસ્ટમાં હું તમને કહીશ કે આ ફાઇલ તમારે કઈ રીતે લેવાની. તો ફ્રેન્ડ્સ, જે જૂના સ્ટુડન્ટ્સ છે એમને આખી પ્રોસેસ ખબર જ છે, ઓકે. આ ફાઇલ જે છે ધીટ ઇઝ નોટ ફ્રી અવેલેબલ, આ ફ્રીમાં અવેલેબલ નથી ફાઇલ. ફ્રીમાં તમારી સામે આખો વિડીયો મેં મૂકેલો છે 2 પાર્ટની અંદર, એમાં બધા ડિટેલમાં ક્વેશ્ચન આન્સર સાથે સમજાવેલું છે, પ્લસ એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ પણ મેં તમને કીધા છે, ઓકે. તો આ વિડીયોની અંદર આખું આ વસ્તુ ફ્રીમાં તમને અવેલેબલ થાય છે, આખું કન્ટેન્ટ. બટ જો તમારે એક્સ્ટ્રામાં આ PDF ફાઇલ તમારે જોતી હોય તો એનો ચાર્જ છે ફ્રેન્ડ્સ, ઓકે. તો એ ચાર્જ શું છે, અને આ જે ફાઇલ જે તમે ચાર્જ પે કરશો, અને એ ચાર્જ પે કર્યા પછી તમને જે ફાઇલ મળશે એ ઓનલી રીડેબલ ફાઇલ હશે, એને તમે ડાઉનલોડ, પ્રિન્ટ કે શેર નહીં કરી શકો, ઓકે. ધીસ વિલ બી ઓનલી પ્યોરલી રીડેબલ ફાઇલ હશે. તમે પેમેન્ટ કરશો એટલે તમને એક લિંક મળશે, એ લિંકથી તમે જસ્ટ આ ફાઇલ વાંચી શકશો, ડાઉનલોડ, પ્રિન્ટ કે શેર નહીં થાય, ઓકે.
तो जेने पण स्टूडेंट्स ने आ फाइल जोती होय ए इंस्टाग्राम पर आपणी चेनल डिप्लोमा मिकेनिकल ई लर्निंग आ सेम नेम थी तमारे सर्च करवानो इंस्टाग्राम में डिप्लोमा मिकेनिकल ई लर्निंग ત્યાં આગળ અમને ફોલો કરો અને ત્યાં આગળ તમે અમને મેસેજ કરો તમે તમને ડેફિનેટલી પાકી પ્રોસેસ સમજાવશું હવે અને તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે અને લિંક કઈ રીતે મળશે એ બધી પ્રોસેસ તમને ત્યાં હું સમજાવી દઈશ તો જે સ્ટુડન્ટ્સને આ ફાઇલ જોતી હોય ઇન્સ્ટાગ્રામ પર અમને મેસેજ કરી દો ફોલો કરીને આઈ હોપ તમને બધા ક્વેશ્ચન સમજાઈ ગયા હશે હજી પણ કાંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો હવે ઇન્સ્ટાગ્રામ પર પણ અમને મેસેજ કરી શકો છો હું તમારા ડાઉટ ડેફિનેટલી સોલ્વ કરાવી દઈશ અને ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ અવેલેબલ છે ત્યાં રેગ્યુલર અપડેટ્સ મળતા રહે છે તો ટેલિગ્રામ ચેનલને પણ ફોલો કરી દો અને સાથે સાથે તમારી પ્રિપરેશન સારી એવી ચાલુ કરી દો ફ્રેન્ડ્સ ઓલરેડી તમારું વાયવા પ્રેક્ટિકલ એક્ઝામનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો એને રિલેટેડ એક વિડીયો એના ટિપ્સ વાયવા માટેના ટિપ્સનો વિડીયો એક આપણે બનાવેલો છે પ્લસ ટાઈમ ટેબલ કઈ રીતે તમારે ચેક કરવાનું એનો પણ વિડીયો મૂકેલો છે તો એ બંને વિડીયો તમે ખાસ જોઈ લેજો તમારું ટાઈમ ટેબલ જે છે તમે અપડેટ કરી દેજો ફ્રેન્ડ્સ ઓકે સો સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર એક્ઝામિનેશન એમએસના આપણે બધા જ ક્વેશ્ચન્સ બે માર્ક્સવાળા ક્વેશ્ચન્સ છે અહીંયા સોલ્વ કરી દીધા છે બે પાર્ટની અંદર હજી પણ બીજા સબ્જેક્ટ્સના પણ આવા જ વિડીયોઝ આવશે તો ચેનલ સાથે બનેલા રહેજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવજો જેથી આવે નોટિફિકેશન્સ તમને મળતા રહે વિડીયો આવે એટલે રેગ્યુલર અપડેટ્સ આવતી રહેશે એક્ઝામ રિલેટેડ બધી જ આપણી ચેનલ પર તો ચેનલ સાથે બનેલા રહેજો અને સ્ટે ટ્યુન કીપ લર્નિંગ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ ભારત માતા કી જય